સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ 72મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2ના પાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો ધ્વજવંદન પહેલાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા બાબા સાહેબ આંબેડકરના બાવડાને ફૂલહાર પહેરાવીને આશીર્વાદ લીધા હતા। તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા COVID-19ની સારી કામગીરી બદલ આરોગ્ય કર્મચારીઓ તથા આશા વર્કર બહેનોને ઉપસ્થિત પૂર્વ મંત્રી તથા મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। તો આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉર્મિલાબેન સુમિશ્રા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર એન કે ડેરિયા, ડૉક્ટર હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ તથા શેઠ પી એન એર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટાફ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિરંગાને સલામી આપી હતી। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। નિમિત્તે આજે પ્રાંતિજ શહેર મંડળની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખૂબ સારી સંખ્યાની અંદર પ્રાંતિજના નગરજનો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ બધા જોડાયા હતા। સ્વાતંત્ર્ય પર્વની, આઝાદ દિન પર્વની શુભકામનાઓ સાથે આ કાર્યક્રમ ખૂબ જોર ઉત્સાહ કરવામાં આવ્યો છે। વિશેષ આનંદ એ વાત રહી છે કે આ કોરોના મહામારીની અંદર પ્રાંતિજ નગર અમારું ક્યાંય પાછું નથી પડ્યું। જેને એ ડૉક્ટર્સો હોય, પોલીસ કર્મચારીઓ હોય, આશા વર્કર બહેનો હોય કે પછી અમારી જાયન્ટ ક્લબ હોય, એમના કર્મચારીઓએ, એમના હોદ્દેદારોએ ખૂબ સારું એવું પ્રાંતિજની અંદર યોગદાન આપ્યું છે અને એમને સન્માનવાનો કાર્યક્રમ એ અમારી નગરપાલિકા પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું છે। નગરપાલિકાને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રાંતિજની અંદરથી કોરોનો હટાયો, જન જન સુધીની એમની ચિંતા કરી છે તેવી નગરપાલિકા પણ ખૂબ પ્રસન્ન પાત્ર બની છે એવી અમારી જાહેર ક્લબો હોય તેની અંદર સહયોગ આપનાર વિવિધ આગેવાનોએ પણ ખૂબ રસ લીધું છે અને આજે પ્રાંતિજની અંદર કોરોના મુક્ત કરવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ફરીથી આ સ્વાતંત્ર્ય આજે આજના પ્રજાસત્તાક દિન નિમિત્તની હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। ધન્યવાદ।